गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनु स्वागत है। विद्यार्थी मित्रों, आज आप गुजराती विषय शीखवो छे, तो अपनी जे आ जुलाई महीना की बुक है एमा पेज नंबर 4 ऊपर आज आप शीखीशू। अत्यार सुधी आप रिविजन करू एम सादो कक्को और सादा शब्दों शीखी गया, बराबर। हवे आप शू शीखवा खबर है, सादो कक्को पछी आप कानावाड़ो कक्को शीखवा है। तो आ कानो केवी रीते बने छे ने कोने कानो कहेवाय तमने खबर छे? चलो समझाऊं। जो पहला आपणे सादो क आवी रीते शीख्या था ने, तो आवो सादो क छे, आ गुलाबी कलरनो देखाय छे ने बधाने, अने आपणे क बोलता था। हवे क नी बाजूमां आ लीटो छे, ऊभी लीटी छे, एने कानो कहेवाय। शू कहेवाय? कोई पण अक्षरनी आ बाजूमां जे ऊभी लीटी होय एने कानो कहेवाय। અને એ કાનો કેવી રીતે બને? તો ક વત્તા આગગાડીનો આ, ક અને આગગાડીનો આ બે ભેગા બોલો તો શું થાય? જો આ આગગાડી છે, ચિત્ર આપેલું છે, બરાબર। હવે આ છે, ક અને આ બે સાથે બોલો તો ટ્રાય કરો, જોઈ બોલો જોઈ શું બોલાય છે। ક આ એટલે કા, એવું બોલાય ગયું ને, એટલે ક વત્તા આ એટલે કા બોલાય છે। એટલે આ કા, પછી ખ વત્તા બોલો એટલે ખા બોલાય છે ને, એવું। એટલે આ જે ઊભી લીટી છે એને કાનો કહેવાય, અને કોઈ પણ અક્ષરની બાજુમાં એ લાગે તો એને કા ખા ગા એવી રીતે બોલાય। સમજણ પડી હવે આ કાનાવાળા કક્કા વિશે? હવે જો અહીંયા આપણને અમુક ચિત્રો આપેલા છે અને એના જે નામ હોય એ નીચે આપેલા છે, તો આપણે એમાં જોઈએ ક્યાં ક્યાં કાનો છે। આ વટાણાનું ચિત્ર છે, તો અહીંયા લખેલું છે, જો વ પછી ટને કાનો ટા અને હણને કાનો હણા, વટાણા। એવી રીતે આ બટાકાનું ચિત્ર છે, તો બ પછી ટને કાનો ટા અને કને કાનો કા, બટાકા। પછી આ ગાજરનું ચિત્ર છે, તો શું લખેલું છે જો અહીંયા? ગને કાનો ગા જર, બરાબર, આવી રીતે બોલાય છે। હવે ચાલો આપણે આ આખો કક્કો જે છે એને આપણે ઘૂંટતા જઈશું અને બોલતા જઈશું। બધા મારી સાથે બોલજો અને ઘૂંટું એમાં ધ્યાન આપજો, એટલે બધાને આવડી જાય, ઓકે। ચાલો, બધા રેડી છો ને? ચાલો હું બોલીશ, બધાએ મારી સાથે બોલવાનું છે। કોને કાનો કા, પછી ખને કાનો ખા, ગને કાનો ગા, ઘને કાનો ઘા, ચને કાનો ચા, છને કાનો છા, જને કાનો જા, જને કાનો જા, ટને કાનો ટા, ઠને કાનો ઠા, ડને કાનો ડા, ઢને કાનો ઢા, હણને કાનો હણા, તને કાનો તા, થને કાનો થા, દને કાનો દા, ધને કાનો ધા, નને કાનો ના, પને કાનો પા, ફને કાનો ફા, બને કાનો બા, ભને કાનો ભા, મને કાનો માં, યને કાનો યા, રને કાનો રા, લને કાનો લા, વને કાનો વા, શને કાનો શા, શને કાનો શા,
સોનિકાનો સા હનિકાનો હા અડનિકાનો અડા ક્ષનિકાનો ક્ષ જ્ઞનિકાનો જ્ઞાન એટલે આપણે અહીંયા કાથી શરૂ કરીને જ્ઞાન સુધી આખો પક્કો બોલતા શીખી ગયા. હવે છે ને જો અહીંયા આપણે શું કરવાનું છે, નીચે આપણને આપેલા છે કે આવો કાનો હોય જે અક્ષરને લાગેલો હોય છે એ આપણે અહીંયાથી કાનાવાળો અક્ષર શોધીને એની ઉપર રાઉન્ડ કરવાનું છે. જો આપણને એક ઉદાહરણ બતાવેલું છે એમાં શું છે, ચાલો વાંચીએ. બ દનેકાનો દા અને મ, તો આ બ અને મ બંને સાદા કાકાના અક્ષરો છે. જો આ દનેકાનો દા આપણે અહીંયા વાંચ્યું ને, દનેકાનો દા એવો દનેકાનો દા છે ને કાનાવાળો, એટલે એની ઉપર રાઉન્ડ કરેલું છે. તો એવી જ રીતે આપણે આ બધામાં કરવાનું છે. તો જો અહીંયા શું આપેલું છે, કનેકાનો કા ગ અડ કાગળ લખેલું છે, તો આમાં કાનાવાળો અક્ષર કયો છે, આ કા, એટલે મેં એની ઉપર રાઉન્ડ કરેલ છે. પછી અહીંયા શું આપેલું છે, ચાલો વાંચી. વ હનેકાનો હા અને હણ, વ હા હણ, તો આમાં કાનાવાળો અક્ષર કયો છે, આ હનેકાનો હા છે ને, તો એની ઉપર મેં રાઉન્ડ કરેલું છે. પછી અહીંયા ત્રીજો શબ્દ જુઓ તો શું આપેલું છે, મ સનેકાનો સા લનેકાનો લા, મ સા લા, તો આમાં કાનાવાળા બે અક્ષરો છે, જો આ સનેકાનો અને લનેકાનો, એટલે એ બંને ઉપર મેં રાઉન્ડ કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખ્યા, કાનાવાળો કક્કો. કાનાવાળા કાકાને શું બોલાય, કા ખા ગા ઘા ચા છા છા આવી રીતે બોલાય. તો તમારે પણ વિદ્યાર્થી મિત્રો, તમારી જુલાઈ મહિનાની બુકમાં પેજ નંબર 4 ઉપર આવી જ રીતે બધું સમજવાનું છે, ઘૂંટવાનું છે અને બોલતું જવાનું છે અને આ રીતે રાઉન્ડ કરવાના છે. આ જ રીતે બધું યાદ રાખવાનું છે અને પૂર્ણ કરવાનું છે. તો કરશો ને બધાએ? સારું, ચાલો ત્યારે આવજો.